રાજકોટ ખાતેની અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવાયો મહિલા સ્વચ્છતા દિવસ. રાજકોટ ખાતેની અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ દિવસની તેમજ મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓ સહિત સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમજ અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ લાંગર, અહીંયા કમિશનર મહિલા અને બાળ વિભાગ સંચાલિત વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અમે અહીંયા ચલાવીએ છીએ અને આ કેન્દ્ર મારફત જે બહેનોને ઉપયોગી થવા માટેની જે કે માર્ગદર્શન આપવા માટે થશે. અને આ સિવાય ગવર્મેન્ટનું અત્યારે જે સ્ત્રી સશક્તિકરણ પખવાડિયું જે ચાલે છે એ અંતર્ગત મહિલા સ્વચ્છતા અભિયાન એ બાબતે અમારે કાર્યક્રમ હતો અને એના માટે અમારે કાર્યક્રમ ગોઠવ્યો. આપણી સાથે કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? મારી સાથે વિસ્તરણ અધિકારી મારા મહિલા બાળના શ્રી ચાવડા સાહેબ, પછી અમારા સંસ્થાના પ્રતિનિધિઓ, પછી વન સ્ટોપ સેન્ટરમાંથી આવેલા શ્રી દક્ષાબેન જોશી અને મારા દાદુભાઈ લાંગા, આ સિવાય સ્કૂલના આચાર્ય શ્રી પ્રકાશ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, પછી 181માંથી 181માંથી જે બહેનો આવેલ હતા. મારું નામ હેમકે ચાવડા છે અને વિસ્તરણ અધિકારી તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં રાજકોટમાં ફરજ બજાવું છું. મારી પાસે જૂનાગઢ, ભુજ બંને જિલ્લાનો ચાર્જ છે અને મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે દરરોજ પ્રોગ્રામમાં આ રીતે હાજરી આપી અને પ્રોત્સાહન આપે છે. બીજી પ્રવૃત્તિઓ ચાલે છે તે પૈકી નિર્ભયા કાંતે બનાવ બન્યો એના અનુસંધાને વન સ્ટોપ સેન્ટર ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નારી સંરક્ષણ ગૃહ કે જે બહેનો હિંસાથી પીડિત હોય અને કોઈ આધાર ન હોય તો એના માટે નારી સંરક્ષણ ગૃહ યાજ્ઞિક રોડ ઉપર છે, એમની સેવાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ ઉજ્જવલા કેન્દ્ર છે કે જેમાં અનૈતિક ધંધાથી બહેનો પીડિત હોય તો એમને સ્વનિર્ભર બને અને પોતાના કુટુંબમાં માનભેર જીવન જીવવા માટે પોતે જઈ શકે એના માટે ઉજ્જવલા કેન્દ્ર પણ ચાલે છે. ત્યારબાદ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર પણ ચાલે છે અને જે ઘરેલું હિંસાથી પીડિત બહેનો હોય એને માર્ગદર્શન વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવે છે. રિપોર્ટર આરજે સરવૈયા, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ.